14.3 વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તો વર્ષોથી છે લાકડું, પેટ્રોલ આ બધું વપરાતું હોય છે, પણ અત્યારે શું છે કે સૌર ઉર્જા છે, જેમ કે સોલર પેનલો છે, એના પછી ન્યુક્લિયર ઉર્જા છે, એટલે કે ન્યુક્લિયર જે પદાર્થ હોય એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં, પછી જમીનમાં જે લાવા છે એના કારણે ભૂતાપીય ઉર્જા છે, એટલે કે જમીનનું પાણી જે ગરમ થાય છે બરાબર, તેવી રીતે અમુક અમુક જગ્યાએ છે ને ગરમ પાણીના કુંડ આવેલા છે, તો એ જે પાણી છે એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય. એ પછી સમુદ્ર છે, સમુદ્રના પાણીમાં જે મોજા ઉછળે છે, તો એ જે મોજા છે ને એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો આ બધા છે ને એ બધા છે ને હમણાં જ આવ્યા છે, એટલે કે હમણાં થોડાક વર્ષોથી જ એની શરૂઆત થઈ છે, એના પહેલાં કદી વપરાયા નહોતા, એટલે એને કહેવાય છે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તો પહેલો આપ્યો છે સૌર ઉર્જા. તો સૌર ઉર્જા એટલે કે કઈ રીતે છે કે સૂર્ય છે એ સતત છે ને ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે બરાબર, તો એ જે ઉર્જા છે એ કહેવાય છે સૌર ઉર્જા. હવે આપણી પૃથ્વી છે ને એનામાં અમુક જ ભાગ આવે છે સૂર્યનો. 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ 5 અબજ વર્ષો સુધી આ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. તો આજે સૂર્ય છે ને એ ઉર્જા આપી રહ્યો છે બરાબર પ્રકાશથી. આ છે આપણી પૃથ્વી. આ સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે. આ પૃથ્વી છે અને આ પૃથ્વીનું આજુબાજુનું વાતાવરણ છે બરાબર, જેમાં વાયુઓ છે. તો આજે સૂર્ય ઉર્જા છે એમાંથી થોડોક જ ભાગ આપણને મળે છે બરાબર. સૂર્ય તો જો બધી દિશામાં ઉત્સર્જિત કરે છે, પણ થોડો ભાગ છે એ આપણે પૃથ્વી પર પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે. હવે જેટલી ઉર્જા આવીને એના 50% અડધો ભાગ તો એ છે ને આજે હવા છે ને એ શોષી લેશે અને હવા ગરમ થશે, અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. એટલે સપાટી સુધી પહોંચે આપણા સુધી, જમીન સુધી, એ અડધો ભાગ હોય છે બરાબર. તો પણ એ બહુ બધો છે, એનાથી આપણે સોલર સેલ ચલાવીને આપણે સોલર પેનલથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. હવે સૂર્ય ઉર્જા વાપરવા માટેના અમુક ઉપકરણ બનાવ્યા છે. તો પહેલું બતાવ્યું છે સૌર કુકર, એટલે આપણે જે ખાવાનું બનાવવા માટેનું કુકર. સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. એટલે કે જો કાળો કલરનો પદાર્થ હોય તે વધારે ઉષ્મા શોષે છે, સૂર્ય ઉર્જા વધુ શોષે, અને સફેદ હોય ઓછું શોષે. એટલે જ આપણે છે ને ઉનાળામાં છે ને સફેદ કપડાં પહેરીએ છીએ એ ઓછા ગરમ થાય, પણ જે કાળા રંગવાળા કે ઘાટા હોય તે બધા વધારે ગરમ થાય. એટલે ઉનાળામાં લોકો સફેદ કપડાં એટલે પહેરે છે. આ ગુણધર્મોનો ઉપયોગ સૌર કુકર અને સોલર હીટરની કાર્યપદ્ધતિમાં થાય છે. સોલર હીટર શું કરે છે, પાણી ગરમ કરે છે, અને સૌર કુકર છે ને ખાવાનું બનાવવા માટે વપરાય. કેટલાક સૌર કુકરોમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અંતર્ગોળ અરીસા વિશે જાણી લીધું, તેમાં શું થાય છે કે અનંત અંતરેથી આવતા જે સમાંતર કિરણો છે એ બધા છે ને મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય બરાબર. એટલે અહીંયા શું થાય, અહીંયા ઉર્જા પુષ્કળ આવે. એ જ રીતે અહીંયા અરીસો હોય તો એ શું કરે, આ જે કિરણો છે ને એ આવે છે સૂર્યના, અને પરાવર્તન પામીને આ જે ડબ્બો છે ને ખાવાનું આદો મળે ત્યાં ભેગા થાય, એટલે એ જગ્યાએ પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. તમે બિલોરી કાર્ડથી જોયું હશે તો બિલોરી કાર્ડના આગળ પાછળ કરો તો સૂર્યના કિરણોને આ રીતે કેન્દ્રિત કરો અને કાગળને બાળી નાખે, તો એ જ રીતે સૂર્યના જે કિરણો છે એને એક ડબ્બા ઉપર જ કેન્દ્રિત કરવામાં, તો અહીંયા આવશે પછી પરાવર્તન પામીને આમાં થશે અને આ જે છે એ ગરમ થશે અને એમાં જે ખાવાનું મૂક્યું હશે એ રંધાઈ જશે, જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે, એટલે તાપમાન વધી જાય બરાબર. સૌર કુકરોમાં કાચની તકતીનું ઢાંકણ હોય છે. હવે આ જે ડબ્બો છે ને બરાબર એ અંદર છે, એની ઉપર જો કાચની પ્લેટ મૂકી છે, આજે કાચની પ્લેટ ઉપર રાખી. હવે એનું શું કામ છે ખબર છે, એ ગ્રીન હાઉસ અસર. હવે ગ્રીન હાઉસ અસર એટલે કે શું છે, આજે કિરણો છે ને આમ જતા હશે ને અંદર, તો પછી એ પાછા ત્યારે કે ફેંકાય ને અમુક કિરણો થોડા ઘણા, તે પાછા અહીંયાથી પાછા અંદર જાય બરાબર. એને કહેવાય ગ્રીન હાઉસ, એટલે કિરણો છે એની અંદર અંદર જ રહે. જેમ કે ગાડી ઉનાળામાં ક્યાંક પાર્ક કરી હોય તો જો બારીઓ ખુલ્લી રાખી હોય તો ઓછી ગરમ થાય, પણ બંધ હોય તો વધારે થાય. એનું કારણ એ જ છે કે એકવાર જો કાચની અંદર ગયા ને પછી પાછા આવતી વખતે ફરી પાછા અંદર પરાવર્તન પામે અને અંદર અંદર રહે, જલ્દી બહાર જાય નહીં, તો આને કહેવાય ગ્રીન હાઉસ અસર. તો એનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે. હવે એના પછી બીજા ઉપકરણ બનાવ્યા છે, એ છે સોલર સેલ પેનલ. તો આ છે સોલર સેલ પેનલ. તો એમાં કેવું હોય છે કે સોલર સેલ બનાવવામાં આવે, નાના નાના, એ શું કરે, સૂર્ય ઉર્જાનું સીધે સીધું વિદ્યુત ઉર્જામાં ઉત્પન્ન કરે બરાબર, અને એક પછી એક એક પછી એક એવી રીતે જોડી જોડીને મોટા પ્રમાણમાં ઉત્પન્ન ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. કારણ કે એક સોલર સેલ છે એ ખૂબ ઓછું આપે આઉટપુટ, એટલે વધારે આપે એ રીતે આખું જોડું આખું બનાવવામાં આવે, આ રીતે એક પછી એક લગાવીને. તો આને કહેવાય સોલર
પેનલ, બરાબર. આવી તમે ઘણી જગ્યાએ જોઈ હશે, સ્ટ્રીટ લાઇટમાં વપરાતી હોય. એ શું કરે, દિવસ દરમિયાન છે ને સોલર છે ને એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે, બેટરીમાં સ્ટોર થાય, અને રાતે છે ને એ બેટરીથી આજે છે ને એ ચાલે, લાઇટ આખી રાત ચાલે. તો આ રીતે કરવામાં આવે. તો દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ આ ઉપકરણો ઉપયોગી છે તે સરળતાથી જોઈ શકાય છે. એટલે સૌર કૂકર છે ને ખાલી દિવસે જ વપરાય, પણ સોલર સેલ પેનલ છે ને રાતે પણ વપરાય, કારણ કે આપણે ઉર્જા છે એને સંગ્રહ કરી લઈએ બેટરીમાં, પછી એ બેટરીમાંથી એને વાપરીએ. સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય. તો સોલર સેલ શું કરે છે, જે સૂર્યની જે ઉર્જા આવે સૌર ઉર્જા પ્રકાશ ઉર્જા, એને સીધું વિદ્યુતમાં ઉત્પન્ન કરે, એટલે કે વોલ્ટેજમાં. એક વિશિષ્ટ સેલ તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 થી 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદભવે છે. એટલે એક સેલ છે ને એ કેટલો 0.5 થી 1 વોલ્ટ જેટલું આઉટપુટ આપે. આપણે જે સેલ આવે છે સાદો, એ 1.5 વોલ્ટનો હોય છે, જે ઘડિયાળ આપણે રિમોટ કંટ્રોલમાં નાખવામાં આવે છે, અને આશરે 0.7 વોલ્ટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે. સોલર સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોલર સેલના સંયોજન કરાય છે. એટલે એક પછી એક સંયોજન, એટલે કે બધાને ભેગા કરવા. તો આ રીતે એક પછી એક બધા ભેગા જોડવામાં આવે, તે વ્યવહારિક ઉપયોગ માટે પૂરતી વીજળી પૂરી પાડે છે. એટલે શું, આપણને વધારે આઉટપુટ મળે. સોલર સાથે સેલ સાથે સંકળાયેલ મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. જેમ પવનચક્કીમાં પંખો ફરે તો પંખો છે ને ગમે ત્યારે તૂટે પણ ખરો, એવી રીતે ટર્બાઇનમાં પણ આવે, પણ અહીંયા કોઈ ગતિશીલ ભાગ નથી, એટલે કે મેન્ટેનન્સ છે એ ઓછું આવે. જાળવણીની જરૂર ઓછી છે અને કોઈપણ કેન્દ્રિત કરતી રચના વગર ઘણું સંતોષજનક કાર્ય કરે છે. એટલે સૌર કૂકર જેવું નથી કે બધું આપણે જે છે કિરણો છે એને કેન્દ્રિત કરવા પડે ડબ્બામાં, બરાબર. એટલે આ સારું છે. અન્ય ફાયદો એ છે કે તેને અંતરિયાળ, દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારોમાં કે જ્યાં પાવર વિતરણ લાઇન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકે. એટલે અમુક ગામડા હોય કે જ્યાં પર્વતો ઉપર હોય તો એ જગ્યાએ છે પાવર લાઇન પહોંચાડવી મુશ્કેલ પડે, અઘરું પડે, તો એ જગ્યાએ છે સોલર સેલ વાપરે, સોલર પેનલ, તો એ જગ્યાએ સસ્તું પડે અને સારું રહે, બરાબર. કારણ કે પર્વત ઉપર છે દોરડા લઈ જવા એ બહુ અઘરું કામ છે. સોલર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. આપણી જે રેતી છે ને એ છે સિલિકા, SiO2, એટલે એની અંદર સિલિકોન છે, બરાબર. પણ આ જે સોલર સેલ બનાવવા માટે જે સિલિકોન જોઈએ ને એ બહુ વિશિષ્ટ હોય, પરંતુ સોલર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં છે, એટલે કે ઓછા પ્રમાણમાં છે, એટલે એ બનાવવું છે મોંઘું પડે છે. તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા હજી એક ખૂબ ખર્ચાળ છે. એટલે સોલર સેલ બનાવવા એ અઘરું કામ છે અને મોંઘું છે થોડું. સોલર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આપણે જે ચાંદીના જે ઘરણા આવે છે એવી રીતે ચાંદીનો તાર બનાવીને બધા જોડ્યા હોય, જે તેની કિંમતમાં વધારો કરે છે. એટલે સોલર સેલ પેનલ છે એ મોંઘી આવે છે. ઊંચી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણાય વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોજનોમાં તેનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે મોંઘું છે તો પણ આપણે ધારો કે સેટેલાઇટ મોકલ્યા, બરાબર, ચંદ્રયાન મંગળયાન, તો એ જગ્યાએ તો આપણે પાવરનું દોરડું ના મોકલી શકીએ, આપણે વીજળીનો જે વાયર છે એ ના મોકલે, એટલે ત્યાં સોલર પેનલો લગાવી હોય, અને એમાંથી જે સૂર્ય ઉર્જાથી ઉર્જા ઉત્પન્ન થાય અને એનાથી એના જે ઉપકરણો છે સેટેલાઇટના એ ચાલે. કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટરો જેવા અવકાશીય સાધનોમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે. તમે જોયું હશે કે જે સેટેલાઇટ હોય છે ને તેની અંદર છે ને એક સોલર પેનલ પર જોડેલી હોય છે, તો એ જગ્યાએ ઉપયોગ થાય છે. અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી, રિલે સ્ટેશન માટે સોલર સેલ પેનલનો ઉપયોગ થાય છે. તો રેડિયો છે ને તો રેડિયો પણ બનાવી શકાય જે સોલર પેનલથી ચાલે, બરાબર. પછી વાયરલેસ ટ્રાન્સમિશન, તો જે ફોન જે હોય છે તો એનાથી એમાં પણ વાપરી શકાય છે. પછી ટીવી, રિલે સ્ટેશન, બરાબર. ટ્રાફિક સિગ્નલ, તો ટ્રાફિક સિગ્નલ હોય છે તો એમાં કેવું હોય છે, લાલ બત્તી, લીલી બત્તી, પીળી બત્તી, બરાબર. તો એ છે ને એના માટે વીજળી જોઈએ, બરાબર. તો એની બાજુમાં સોલર પેનલ લગાવી દે તો એનાથી જે વીજળી ઉત્પન્ન થાય એનાથી એ ટ્રાફિક લાઇટ ચાલે. એવું ઘણી જગ્યાએ અત્યારે ગુજરાતમાં છે. પછી કેલ્ક્યુલેટર, તો સોલાર કેલ્ક્યુલેટર પણ આવે છે, તો એના માટે છે ને આ સૂર્યપ્રકાશમાં જ વાપરી શકાય, બરાબર, અંધારામાં ના વાપરી શકાય. અને ઘણા રમકડાઓમાં સોલર સેલનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ધરતી છત પર સોલર સેલ પેનલોને લગાડવામાં આવે છે. તો આપણા જે ઘરમાં જે છત હોય, બરાબર છે, ઢળતી, તો ત્યાં લગાવવામાં આવે છે જેથી તેની પર વધુ સૌર ઉર્જા આપત. એટલે સોલર પેનલ જો આડી મૂકીએ
અને ઊભી મૂકે એના કરતાં ત્રાંસી મૂકવી વધારે સારી છે. જો ત્રાંસી મૂકેલી હોય તો વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે સૂર્ય છે ને એ પણ એકદમ સીધો નથી જતો, થોડો ત્રાંસમાં જાય છે. બરાબર, એના કારણે આડી ઊભી કરતાં ત્રાંસી વધારે રહે. તો જો અહીંયા સોલર પેનલ છે એને ત્રાંસી મૂકી છે. જોકે સોલાર સેલની ઊંચી કિંમતને કારણે તેનો ઘરેલું વપરાશ હજુ સીમિત છે, એટલે કે વપરાશ છે પણ હજી લોકો થોડું ઓછું વાપરે છે, કારણ કે થોડું એનું જે સ્ટાર્ટિંગ છે ખરીદવી એ થોડી મોંઘી છે. બરાબર, અને એનો ખર્ચો નીકળતા 5-6 વર્ષ લાગી જાય.